नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, केविनी क्लास यूट्यूब चैनल में आप सर्व मित्रों हूँ दिल थी स्वागत करूँ छू। आज मित्रों बात करीशू धोरण 8 में गुजराती विषय की तारीख 22/7/2023 रोज एकम कसोटी लेवानी छे। तेनू अपने संपूर्ण प्रश्न बैंक आधारित कसोटी सोल्यूशन करिए। मित्रों प्रश्न नंबर 1 छे, खास करीने मित्रों तमारी पाठ नंबर 1 અને 2 માંથી जो पूछावानो छे एना आधारे आपणे आ प्रश्न बैंक तैयार करेली छे। प्रश्न नंबर 1 नी अंदर तमने आपेला छे विकल्पो, जेमां पहेलो विकल्प छे कि तात्कालिक सारवार माटे 108 नंबरनी वान बोलावा क्या नंबर पर फोन करवो जोईए। हवे 108 नंबरनी वाननुं नाम ज छे अने एनुं नंबर पण 108 छे, एटले आपणे 108 नंबर उपर फोन करीए तो एम्ब्युलेंस छे એ આપણે ઘરે આવીને જે તે સ્થળે આવીને ઊભી રહે। બીજું, પ્રકાશ સ્કૂલ કોની બાજુમાં આવેલી છે તો પ્રકાશની સ્કૂલ એ કોની બાજુમાં આવેલી છે તમારે સ્વપ્રયત્ને લખવાનું છે સામાંથી જોઈને, તો આપણે જે ચિત્રપાઠ આપેલો છે પહેલો પાઠ તેમાંથી જોઈને। બીજું, ત્રીજું, ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોની સૌથી વધુ મહત્વ આપવું જોઈએ તો જે ચિત્રમાં મિત્રો દર્શાવેલી બાબત છે તેમાંથી અકસ્માતની સૌથી વધુ મહત્વ આપવું જોઈએ। मित्रों खास करीने आपणी चेनलनी अंदर धोरण 8ना स्वाध्यायपोथी सोल्यूशन होय, प्रयोग सोल्यूशन होय, एकम कसोटी के सत्रांत परीक्षाना पेपरनुं सोल्यूशन मुकता होईए छीए, तो मित्रों चेनलने खास सब्सक्राइब करी लेना होय तो मारा वाला विद्यार्थी मित्रों एक वार सब्सक्राइब करी लेजो। वीडियो गमे तो लाइक करजो, तमारा मित्रों सुधी वीडियोने शेर करवानो पण न भूलता। હવે મિત્રો ખાલ્ગેપણવા પૂરવાની છે। મિત્રો આ તમારે જે પ્રશ્ન છે 3 એ 3 એ ખાસ કરીને આપણે જે ચિત્રપાઠ આપેલો છે તેમાંથી લખવાનો છે અને નીચે કોમેન્ટ બોક્સમાં તેનો જવાબ પણ તમારે આપવાનો છે। જેમ કે ચોથું છે, સિટી મોલની બાજુમાં ખાલ્ગે આવેલું છે। 5, રસ્તા પર ખાલ્ગે ઘટના થયેલી જોવા મળે છે। 6, આનંદ પ્રોવિઝનલ સ્ટોર ખાલ્ગે કોમ્પ્લેક્સમાં આવેલું છે। 3 એ 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે મિત્રો। એના પછી એક એક વાક્યમાં ઉત્તર આપવાનો હોય તો 7મું છે, રસ્તા પર કઈ ઘટના થયેલી જોવા મળે છે તો અકસ્માતની ઘટના થયેલી જોવા મળે છે। 8, અકસ્માત થયેલા દર્દીને કઈ સેવા અપાયેલી દેખાય છે, હોસ્પિટલ 108ની સેવા, બરાબર ને। અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી શકે તો અકસ્માત સ્થળેથી કોઈએ 108ને ફોન કરીને જણાવ્યું છે એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી હશે। 10, જો બસ સ્ટેશન ન હોય તો લોકોની શી અડચણ પડે, તો મિત્રો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બેસીને ખુલ્લામાં બસની રાહ જોવી પડે, ઠાડ તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડ મારવી ભોગવવી પડે। એના પછી મિત્રો પ્રશ્ન 2 વાક્યમાં ઉત્તર આપવાના હોય તો 11મો પ્રશ્ન છે, અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચતી હશે, આપણે આગળ પ્રશ્ન જોઈ લીધો છે। એના પછી જો બસ સ્ટેશન હોય તો લોકોને શી અડચણ પડે એ પણ આગળ જોઈ લીધો છે। 13, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો, શું શું કર્યું એનું વર્ણન તમારી ડાયરીના સ્વરૂપે લખવાનું છે। જેમ કે આજે સવારે હું જાગ્યો, જાગી ત્યારબાદ શું કર્યું તે તમામ વસ્તુ, તો જવાબ જોઈએ, દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો, ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપું વાંચવા બેઠો। આજ રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું, ત્યારબાદ જમી થોડીવાર આરામ કર્યો। બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો, ખેતીની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ મજા આવી, ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી, ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો, સવારે વહેલું સ્કૂલ માટે જવાનું હોવાથી હું સૂઈ ગયો। તો આવી રીતે તમારી દૈનિક ક્રિયા છે એ મિત્રો તમારી રીતે લખી શકો છો। એના પછી 14, શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધા ઉપલબ્ધ હોય છે, આપણને મિત્રો ખબર છે દરેક શહેરમાં ગયા છો તમારા જ નજીકના શહેરમાં તો જોઈએ તો એમ્બ્યુલન્સ હોય છે, હોસ્પિટલ હોય છે, શાળા, બસ સ્ટેશન, જીવન જરૂરિયાત વસ્તુ મેળવવા માટેની વિવિધ દુકાનો હોય અને પોલીસ જીપ હોય અને નાસ્તા હાઉસ જેવી વસ્તુ હોય છે। એના પછી 3-4 વાક્યમાં મિત્રો ઉત્તર આપવાના હોય તો આપણે આવી રીતે લખીએ કે ભાઈ તમારા ગામ શહેરમાં તમારા મનગમતા સૈનિક રમતવીર આવે અને ત્યારે તમને અને તમારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો તમારે એમના પ્રશ્નો પૂછવાના હોય તો પ્રશ્ન યાદી તૈયાર કરો। તો આપણે મિત્રો આવી રીતે પ્રશ્ન પૂછી શકીએ, જેમ કે તમે સૈનિક બનવા માટે કેવી રીતે તૈયારી કરી હતી, તમે સૈનિક બનવા માટે ટ્રેનિંગ ક્યાં લીધી હતી, સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, સૈનિક બન્યા પછી તમારું પહેલું ક્યાં પોસ્ટિંગ હતું, સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો। તો આવી રીતે આપણે પ્રશ્નોત્તરી કરી શકીએ। 16, તમે જોયેલા બજારનું વર્ણન કરો, તો મિત્રો આપણે જોયેલા બજારનું વર્ણન એ તમારે જાતે કરવાનું હોય આવી રીતે થઈ શકે, બરાબર। 17,
નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરી તેના વિશે તમારે શબ્દોમાં લખો. મિત્રો, કોઈ ચિત્ર આપેલ હોય અને એ ચિત્રને આપણે વર્ણન કરવાનું હોય તો ચિત્રના દરેક એક એક પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે એને વર્ણન કરવું પડતું હોય છે. હવે પ્રશ્ન બેની વાત કરીએ. નીચે આપેલા વિકલ્પમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જેમ કે પહેલું છે, એક જ દેચિનકારી કાવ્યમાં કવિની શું ખૂટી ગઈ છે? તો શું ખૂટી ગયું છે? ધીરજ ખૂટી ગઈ છે. 19, એક જ દે ચિનકારી કાવ્યમાં કવિ ઈશ્વર પાસે શું માગે છે? તો શું માગે છે? ચિનકારી માગે છે. 20, એક જ દે ચિનકારી કાવ્યમાં કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? તો મહાનલ વિશ્વાનલ. એના પછી કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલગ્યા પૂર્ણ કરવાની છે. જેમ કે ઠંડીમાં મુજ ખાલગ્યા થતરે ચિનકારી કે કાયા? તો આવશે કાયા. 22, ખાલગ્યામાં તણખો ન પડ્યો કાયા કે જામગરીમાં? તો જામગરી. વિધાન ખરા ખોટા? 23, ના સળગી સગડી એક મારી, વિધાન ખરું કે ખોટું? એ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. વિશ્વાનલ હું અધિક ન માગું, એ પણ કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. 25, ન ફળી મહેનત મારી, તો આ સાચું વિધાન છે. તો પંક્તિઓના આધારે આપણે મિત્રો ખરા ખોટા કહેવાના છે. એના પછી એક એક વાક્યમાં જવાબ આપવાનો હોય તો પેલું છે, એક જ દે ચિનકારી કાવ્યમાં કવિ શું સળગાવ્યું છે? 27, એક જ દે ચિનકારી કાવ્યમાં કવિ ઈશ્વર પાસે શાની માગણી કરે છે? તો એક જ ચિનકારીની માગણી કરે છે. 28, એક જ દે ચિનકારી કાવ્યમાં કવિની સગડી કેમ ના સળગી? તો જવાબ જોઈએ કે કવિની જીવનરૂપી નાનકડી સગડીને જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ મળ્યું નહીં, આથી સગડી ના સળગી. એના પછી બે વાક્યમાં ઉત્તર આપવાના છે. મિત્રો આવી રીતે આપણે પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિનય NMMSની પરીક્ષા આપવા ગયો પરંતુ પરીક્ષાખંડમાં ગયા પછી યાદ આવ્યું કે પોતાની હોલ ટિકિટ પ્રવેશપત્ર ઉતાળમાં ઘરે ભૂલીને આવ્યો છે, તો આ સ્થિતિમાં વિનય શું કરશે? તો એના માટે આપણે શું કરવું જોઈએ? યોગ્ય જવાબ આપેલો છે 30. તો અહીંયા મિત્રો તમારે રસપ્રદ ફકરો છે, બરાબર? અહીંયા શબ્દો આપેલા છે અને શબ્દ ઉપરથી એક સરસ મજાનો રસપ્રદ ફકરો બનાવવાનો તમને પૂછશે. તો આવી રીતે ઠંડી, જિંદગી, તણખો, સૂરજ, કાયા, ધીરજ, મહેનત, વિપત્તિ, વાત, લોઢું અને હાંભ જેવા મિત્રો અલગ અલગ પ્રકારના શબ્દો આપેલા છે, એના આધારે તમે અહીંયા એનો ફકરો છે એ બનાવી શકો છો. 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. જેમ કે અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ? તો એનો જવાબ મિત્રો સરસ મજાનો આપેલો છે. 32, મિત્રો 10-12 લીટીમાં એક ફકરો લખવાનો છે. શબ્દ આપેલા છે, શબ્દ ઉપરથી આપણે આગળ જેમ ફકરો બનાવેલો એવી રીતે આમાં પણ બનાવવાનો છે. કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે. તો કાવ્યપંક્તિ મિત્રો મહાનલ એક જ દે ચિનગારી છે, એની કાવ્યપંક્તિ આ રીતે તમે પૂર્ણ કરી શકો છો. પ્રશ્ન 3 છે, જોડણી સુધારીને લખો. જિંદગી તો આવી રીતે લખાય, વિશ્વાનલ આવી રીતે લખાય છે. સમાનાર્થી શબ્દ લખવાના છે. નીચેના શબ્દના બે સમાનાર્થી શબ્દ લખવાના છે. અનલ, તો અનલનું થાય અગ્નિ ને આગ. પછી બીજા બે સમાનાર્થી છે, ચાંદો તો ચંદ્ર શશી, સૂરજનું સૂર્ય રવિ, લોઢુંનું લોખંડ અને લોહ. એવી રીતે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. આભ તો ધરતી, અધિક તો ઓછું, ધીરજ તો ઉતાવળ અને જિંદગી તો મૃત્યુ. એના પછી રૂઢિપ્રયોગ અને તેના વાક્યમાં પ્રયોગ કરવાનો હોય તો જિંદગી ખર્ચી નાખવી એટલે જીવન વેડફી દેવું. જેમ કે માએ સંતાનો પાછળ આખી જિંદગી ખર્ચી નાખી. એના પછી મહેનત ના ફળવી, મહેનત વ્યર્થ જવી. મિતાએ પરીક્ષામાં પાસ થવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ તેની મહેનત ફળી નહીં. એના પછી સંધિ છૂટી પાડવાની છે. મહાનલ તો મહાવતા નલ, જન તો અહીંયા મિત્રો આપણે સંધિ આ રીતે છૂટી પાડીએ, સ વત્તા અ વત્તા નુ વત્તા અ થાય. સંધિ છૂટે જોડીને લખવાની છે. જેમ કે ન વત્તા અ વત્તા અ વત્તા સ વત્તા ઈ તો ખર્ચી થાય. એના પછી આની થશે ચિનગારી, બરાબર? આવી રીતે પ્રશ્ન મિત્રો 4 છે, તમારે સવિસ્તર ઉત્તર આપવાના આવશે. એક જ રીતે ચિનગારી પ્રાર્થનામાં કાવ્યનો ભાવાર્થ લખવાનો હોય તો મિત્રો તમારે 4 ગુણમાં સરસ મજાનો ભાવાર્થ તમે અહીંયા લખી શકો છો. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મિત્રો પૂછાવાનું છે. ખાસ કરીને તમારા વિજ્ઞાનની એકમ કસોટીનો મોડેલ પેપર છે એ પણ મૂકી દીધું છે, જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો મિત્રો આશા છે કે તમને આપણો આ વિડીયો છે એ ખૂબ જ ગમ્યો હશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા. ખાસ કરીને આપણી ચેનલમાં મિત્રો ધોરણ 8ના સ્વ અધ્યયન પોથી સોલ્યુશન હોય,
કે સ્વાધ્યાય સોલ્યુશન હોય, પ્રયોગ સોલ્યુશન હોય, કે એકમ કસોટી કે સત્રાંત પરીક્ષાના પેપરનું સોલ્યુશન તમારે જો જોવાનું હોય તો મિત્રો આપણી ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ, તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કરતા જજો.